तो एसबीआई बैंक तेना ग्राहकों ने मोटो झटको आप्यो छे। देशनी सौथी मोटी पब्लिक सेक्टर बैंक एसबीआई तेना लोन दर नी सीमांत किंमत में 10 अंकनो वधारो कर्यो छे, एटले कि 0.10% वधारी दीधो छे, के जेने लीधे होम पर्सनल कार सहित नी लोन मोंघी थई गई छे। आरबीआई नी वेबसाइट मुजब आ नवा दर 15 फेब्रुआरी थी लागू थई गयो छे। बैंके कह्यू के एमसीएलआर दर में 7.85% थी 10 BPS वधारी ने 7.95% करवामां आव्यो छे, के जारे एक महीना नो एमसीएलआर रेट 8.0% थी 10 BPS वधी ने 8.10% करवामां आव्यो छे। बैंके एक वर्ष की मेच्योरिटी पर नवा दर 8.40 थी वधारी ने 8.50 कर्यो छे, तो बे वर्ष की मेच्योरिटी पर एमसीएलआर 8.50 थी वधारी ने 8.60% करवामां आव्यो छे, के जारे 3 वर्ष माटे वात करिए तो दर 8.70% કરી દેવામાં આવ્યો છે। કોરોનાના કપરા કાળમાંથી બહાર આવ્યા બાદ વૈશ્વિક અર્થતંત્રને હળવી મોનેટરી પોલિસીના કારણે મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે IMF ચેતવણી આપી છે કે વૈશ્વિક અર્થતંત્રને હજુ કપરી પરિસ્થિતિમાંથી થવું પડશે। IMFના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટેલિના अहवाल प्रमाण घना देश में फुगावा की असर ओछी जोवा मळी छे, परंतु वैश्विक अर्थतंत्र हजू पण मुश्किल समय में पसार थई रह्यु छे। तेमणे सेंट्रल बैंक वडाने चेतवणी आपता कह्यु के वर्ष 2023 में विकास दर धीमो पड़ी रह्यो छे, के जेथी लिक्विडिटी वधारवा माटे अने वोलेटिलिटी ने वधु सारी रीते नियंत्रण करवा पर पॉलिसी मेकर पर काम करवू जोईए। પાકિસ્તાનમાં મોંઘવારી ચરમ સીમાએ છે, આ સામાન્ય માણસે ત્રાહિમામ કરી રહ્યો છે, ત્યારે આ દરમિયાન પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે। પેટ્રોલની કિંમત 272 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે, જ્યારે ડીઝલની કિંમત 17.20 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટર વધીને 280 રૂપિયા થઈ છે। તો સામાન્ય માણસ પહેલાથી જ જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ વધારા સામે ઝઝૂમી રહ્યો છે। પાકિસ્તાન નેશનલ એસેમ્બલી દ્વારા આર્થિક સંકટને હળવા કરવા માટે રૂપિયા 17,000 કરોડની આવક વધારવામાં મદદ કરવા માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને વધારીને 18% કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે। સાથે જ કલાકો બાદ શહબાઝ શરીફ સરકારનું આ પગલું આવ્યું હતું। ગુરુવારે વહેલી સવારે પીકે સુલતાનપુર જંકશન પાસે બે માલસામાન ટ્રેનો સામસામે અથડાઈ હતી, કે જેથી માલગાડીના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેના કારણે અયોધ્યા પ્રયાગરાજ રેલવે ટ્રેક ખોરવાયો હતો। સમગ્ર મામલે રેલવેની ઘોર બેદરકારીનો મામલો પણ સામે આવ્યો છે, તો રેલવે વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચીને ટ્રેક સાફ કરવાની કામગીરી હાથ ધરી છે। જોકે અકસ્માતમાં માલગાડીના ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી હતી, તેમજ માલગાડીને પણ મોટું નુકસાન થયું છે। अब लापरवाही का अभी डिसाइड होगा, अभी लापरवाही के बारे में। एक ही पटरी पे सर आई है ट्रेनें दोनों, एक ही पटरी पर आई है क्या? कैसे एक ही पटरी पर आ गई? एक ही रेलवे ट्रैक हो गई है जो भी है भाई, अभी इस बारे में जांच कर लेते हैं थोड़ा सा, तब बताएंगे पूरी डिटेल तो आपको। अभी थोड़ा जांच कर लेते हैं। जी 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 अधिकारी अभी कुछ हम रिस्टोर के लिए लग रहे हैं।